કોરોનાના વધતા જતા કેસને લઈને મેડિકલ ઉપકરણોની માંગ વધી છે. અમદાવાદમાં કાર્યરત એક પીપીઈ કીટના યુનિટમાં યુદ્ધના ધોરણે ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ ઔદ્યોગિક યુનિટમાં 12 કલાક કામ કરતા સ્ટાફની સલામતીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કોરોનાને લઈને દેશભરમાં લોકડાઉન છે, પરંતુ લોકડાઉનની વચ્ચે જે મહત્વની કામગીરી છે તેને ચાલુ રાખવામાં આવી છે. તે જ પ્રકારે જે મેડિકલ સ્ટાફ માટે જે વસ્તુઓની જરૂર છે તે માટેના જે યુનિટ છે, મેડિકલ યુનિટ, તેની કામગીરી ચાલુ છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે. પરંતુ અહીંયા પણ જે સોશિયલ ડિસ્ટન્સ છે, સોશિયલ ડિસ્ટન્સ તો મેન્ટેન કરવામાં આવી રહ્યું છે. તેની સાથે જ કોઈ પણ જે સ્ટાફ છે એ સ્ટાફ જ્યારે અંદર આવતો હોય છે તો તેનો એક જે પ્રકારનું ટેમ્પરેચર છે તે ટેમ્પરેચર પણ જોવામાં આવતું હોય છે. અને જે રીતની અહીંયા કામગીરી ચાલી રહી છે તો કામગીરીમાં પણ સોશિયલ ડિસ્ટન્સ અહીંયા મેનેજ કરવામાં આવી રહ્યું છે. કેમ કે કોરોનામાંથી બહાર નીકળવાનો એક જ જે ઉપાય બતાવવામાં આવી રહ્યો છે તે સોશિયલ ડિસ્ટન્સિંગ છે. સોશિયલ ડિસ્ટન્સિંગ વગર આ વસ્તુ શક્ય નથી. ત્યારે અહીંયા પણ તમામ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે જેના કારણે પ્રોડક્શનમાં પણ કોઈ પ્રકારની કચાશ ન રહી જાય. તેની સાથે જ જે પ્રકારના નિયમો છે તે નિયમો પણ પાલન થાય. આની માટે વાત કરવા માટે જે અહીંના અધિકારી છે તેની સાથે વાત કરીશું. સર, ખાસ કરકે યહાં પે કિસ તરહ સે આપ સોશિયલ ડિસ્ટન્સિંગ કો મેન્ટેન કર રહે હૈ? હા, યહાં પે એક તો એન્ટ્રી કે લેવલ પે હમને જો હૈ ટેમ્પરેચર ગન કા અરેન્જમેન્ટ કરકે રખા હૈ, જહાં હર એમ્પ્લોય કા એન્ટ્રી કે પહેલે ટેમ્પરેચર ચેક કર લેતે હૈ કે ભાઈ કિસી કો ભી ટેમ્પરેચર નહીં હૈ. ફિર અંદર આને કે બાદ મે વી સજેસ્ટ ધેમ કે ભાઈ સેનિટાઇઝર યુઝ કરવાતે હૈ, શૂ કવર્સ હૈ, ઓર જો ઇનકી જો કિટ હૈ જૈસે ગાઉન વાઉન જો હૈ વો સબ પહેના કે હેડ કેપ હૈ, ઓર વો પહેનાને કે બાદ મે હી હમ લોગ ઇનકો અંદર કરતે હૈ, ઓર હર વર્કર કે બીચ મે કમ સે કમ 5 ફીટ કી જો હૈ વો લોગ હમ ડિસ્ટન્સ ઇન્શ્યોર કરતે હૈ. ફેક્ટરી મે કમ સે કમ એવરી થર્ડ ઓર ફોર્થ ડે વી આર ડુઇંગ સેનિટાઇઝેશન ફ્રોમ ધ એજન્સીઝ. અચ્છા, યે જો આપકો પૂરા સ્ટાફ હૈ વો અલગ અલગ જગહ સે આતા હોગા, તો યહાં પે કિસી કો ભી કિસી ટાઇપ કા વાયરસ અફેક્ટેડ ના હો, યા તો સબ ઓલ ઇઝ વેલ હો, ઉસકે લિયે કોઈ ખાસ પ્રાવધાન રખે જા રહે હો આને વાલે દિનો મે કુછ ખાસ પ્રાવધાન કરને વાલે હૈ? જો હૈ વો જો એક સેનિટાઇઝિંગ હાઉસ જો હોતા હૈ, ડિસઇન્ફેક્ટન્ટ હાઉસ, ઉસકો ભી હમને સેટઅપ કરને કે લિયે ઓર્ડર દે દિયા હૈ, ઓર આઈ થિંક 2 યા 3 દિન મે વો લોગ સેટઅપ કર દેંગે. એવરી મેન પાવર વિલ હેવ ટુ ગો થ્રુ, ક્યુંકિ યે લોગ અલગ અલગ લોકેલિટીઝ સે આતે હૈ, તો વો ઉનકો ડિસઇન્ફેક્ટન્ટ કરને કે બાદ મે હી ફેક્ટરી પ્રીમાઇસિસ મે વો લોગ એન્ટ્રી લે પાએંગે. સબસે જ્યાદા મેડિકલ કી ચીજે યહાં પે સબસે જ્યાદા બન રહી હૈ, ઓર યે જો આપકા સ્ટાફ હૈ તો ઉસકા ટાઇમિંગ કિસ તરીકે સે હૈ, યા કુછ ટાઇમ બઢાયા ગયા હૈ, કમ કિયા ગયા? ક્યુંકિ અભી વી હેવ ટુ ગેર અપ ફોર મોર પ્રોડક્શન ટુ પ્રોવાઇડ ધીસ પ્રોડક્શન, તો અમને ઉનકા 12 અવર્સ અ ડે જો હૈ વી આર એન્કરેજિંગ ધેમ બાય યુ વર્ક એટલીસ્ટ 12 અવર્સ અ ડે, તાકિ જ્યાદા સે જ્યાદા પ્રોડક્શન કરકે હેલ્થ વર્કર્સ કો પ્રોવાઇડ કર પામે હમ લોગ. પૂરી સેફ્ટી કા ભી હર તરીકે સે ધ્યાન રખા હૈ, હર સેફ્ટી કા ધ્યાન રખ રહે હૈ જો ભી પ્રેક્ટિકલ હૈ. વી આર ટ્રાઇંગ અવર મેક્સિમમ બેસ્ટ, ઓર હર બાર જબ ભી બહાર જાતે હૈ અંદર આતે હૈ દે આર યુઝિંગ સેનિટાઇઝર્સ, ઈચ વન ઓફ ધેમ હેઝ બીન પ્રોવાઇડેડ વિથ ધ હેન્ડ સેનિટાઇઝર્સ. અને આપ જોઈ શકો છો દ્રશ્યોમાં પણ કે કઈ રીતે આખા પોતાને કવર કરી અને જે પણ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ખાસ કરીને અહીંયા મેડિકલ માટે જરૂરી જે પણ સામાન છે તે પછી પીપી કીટ હોય કે ગ્લોવ્સ હોય કે પછી અને જે કીટ હોય તે અહીંયા બનાવવામાં આવે છે. અને આ તમામ જે સ્ટાફ છે તે અમદાવાદની અલગ અલગ જગ્યાથી આવતા હોય છે, એટલે તેની માટેની જે પણ સાવચેતી છે સાવચેતીના પગલાં રાખી અને અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે. કેમ કે લોકડાઉનની વચ્ચે પણ આ વસ્તુઓ એ હોસ્પિટલો સુધી અને મેડિકલ સ્ટાફ સુધી પહોંચાડવી એ ખૂબ જરૂરી છે. કેમેરામેન રાહુલ સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ.